ખાસ કરીને મિત્રો ગ્રીષ્મના હત્યા કરનારા જેમ કે સુરતમાં ગ્રીષ્મનો હત્યા કરનારાને મળી છે આજે રજા તે હત્યારો ફેનિલ તેને સુરતની હોસ્પિટલમાં તેને સારવારમાં રાખવામાં આવ્યો હતો તે હત્યારો ફેનિલ તેને રજા પડતા તરત પોલીસે બંદોબસ્ત કરી નાખ્યો હતો ખાસ કરીને મિત્રો તમે આ ફેનિલને તો મિત્રો તમે જાણતા હશો કે તેને ગ્રીષ્મનો હત્યા કરી નાખ્યો હતો કારણ કે તેનું ગળું તે ગ્રીષ્મનું શરીર તેનું ડોકું કાપી નાખવામાં આવ્યું હતું અને તે હત્યારાને તરત પોલીસે બંદોબસ્ત કરીને તેને જેલ તરફ લઈ જવામાં આવ્યો છે ખાસ કરીને મિત્રો ફેનિલ રડવા લાગ્યો જેમ કે પોલીસને જોઈને તે રડવા લાગ્યો કારણ કે તેને એક સ્ત્રીની હત્યા કરી છે તેના ડરના લીધે તે રડવા લાગ્યો હતો અને ખાસ કરીને મિત્રો તમે જો અમારી ચેનલ પર નવો હોય તો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો અને મિત્રો તમે આ દીકરીને જેમ કે આ ગ્રીષ્મને તમે ન્યાય આપવા માંગતા હોય તો નીચે મિત્રો તમે કોમેન્ટમાં જય હિંદ પણ કરી શકો છો મિત્રો આ વિડીયો તમારા મિત્રોના ગ્રુપમાં શેર કરી દીજો ખાસ કરીને મિત્રો ઘણા બધા લોકો કહે કે ફેનિલે ઝેરી દવા પીધી છે હકીકતમાં ફેનિલે કોઈ પણ પ્રકારની દવા પીધી નથી અને મિત્રો તમે બધાને પણ લાગતું છે કે ફેનિલે દવા પીધી એક દવા પીવાનું તે નાટક કરતા હતો ડોક્ટરની સારવાર હેઠળ ડોક્ટરે ખુદ જણાવ્યું હતું કે ફેનિલે કોઈ ઝેરી દવા પીધી નથી તેને ઝેરી દવા પીવાનું એને એક નાટક કર્યું હતું અને મિત્રો તમને બધાને પણ એમ પણ લાગતું છે કે ફેનિલે તેને હાથની નસ કાપી નાખ્યું હકીકતમાં ફેનિલે તેની હાથની નસ નથી કાપી તેને એનું માંસ કાપ્યું હતું અને ખાસ કરીને મિત્રો ફેનિલને કોઈ પરિવાર દ્વારા કોઈ પણ તેના મિત્રોને કોઈ પોલીસ કર્મચારીએ કહ્યું છે કે ફેનિલને કોઈ પણ મળવા દેવાના નથી પોલીસ કર્મચારીએ ખુદ કહ્યું કે ફેનિલને કોઈ પણ સાથે મળવા દેવાના નથી હાલ આ કેસની મિત્રો તપાસ પૂરે અને પૂરી શરૂ થઈ રહી છે અને મિત્રો ઘણા પણ બધા કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે અને મિત્રો આવા તમામ વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જય હિન્દ જય ભારત વંદે માતરમ